કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ખેડૂતોનો ડાંગરનો પાક બરબાદ થયો, જેની ચિંતા કરતી ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી. જોકે આ જાહેરાતને લઈને ખેડા જિલ્લાના ખેડૂતોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો. સાંભળો શું કહી રહ્યા છે ખેડાના ખેડૂતો. 6800 રૂપિયા તો સરકારે કુણિયો ગોર ચોટાડ્યો કહેવાય. આ તો કશું હાલતા નહીં. સરકારના કોઈ સર્વે કરી ગયા, બધું કરી ગયા, પણ હવે 6800 રૂપિયા નક્કી કર્યા છે. અને આ માલ જો અમારો, આ માલ આમાં શું લેવાનું અમારે? અવિનાશ ડોગરને કે તમે કે 6800 રૂપિયા યાર, હેક્ટરે જો 6800 રૂપિયા હાલતા હોય તો વીઘે પડ્યું શું રૂ, ત્યારે ખેતી નહીં થઈ શકવાની. 6800 તને 4 હેક્ટરની ખેતી થાય છે એમને. હું એટલું જ કહેવા માગું છું કે જે સહાય મળવાની છે એ યોગ્ય તો નથી જ, પરંતુ સરકારે જે આપ્યું એ ખરું. હવે એ સરકાર વહેલી તકે જો અહીંયા આપે, દરેક ખાતેદારના ખાતામાં પડે તો સારું રહેશે. નહીંતર તો બરોબર જ છે કે ખેડૂતને નુકસાન ઓલરેડી છે છે ને છે જ. તે બીજી સિઝન આવીને ઊભી રહી છે. સરકાર સહાય તો આપશે એ તો ચોક્કસ છે, પરંતુ ક્યારે અને કેટલું સહાય? ટાઈમે મળે તો ઠીક છે, ટાઈમે ના મળે તો શું કરવું ખેડૂતોને? તો બધી કરી દેશે સરકાર. અત્યારે પેલા જીવીબીની જાહેરાત કરી દીધી છે ને, સોલર પેનલની કોને આપી? જાહેરાત તો કરો જ છે, પણ આપે તો ખરું ને એમ. વહેલી તકે ખેડૂતને ખાતામાં જમા થાય એવી અમારી અપેક્ષા છે સરકારશ્રી જોડે. અને સરકારને અમે વિનંતી કરીએ કે બધા ખેડૂતનું એ કરી અને વહેલામાં વહેલી તકે પડતર આપી દે.